બેંગ્લોરમાં પૂર આવ્યું હોવાના સમાચાર આપણે અનેક દિવસોથી સાંભળી રહ્યા છે, પરંતુ કર્ણાટકના સાંસદ તેજસ્વી સૂર્યાને આ કોઈ મોટી વાત લાગતી નથી. તાજેતરમાં તેમણે બફાટ કર્યો કે બેંગ્લોરમાં પાણી ભરાયા તે મોટી વાત નથી, કારણ વિના રજનો ગજ કરવામાં આવી રહ્યો છે. ભાજપના નેતાઓ ઘણી વખત સમસ્યાથી દૂર ભાગવા માટે ગમે તેવા નિવેદનો આપતા હોય છે, ત્યારે બેંગ્લોરમાં પૂરની ઘટના અંગે પણ આવો જ બન્યું છે. ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ બેંગ્લોર પૂરની ઘટનાને એક સામાન્ય ઘટના ગણાવીને સમગ્ર સમસ્યાને ઉડાવવાનો પ્રયાસ કર્યો. તેજસ્વી સૂર્યાએ કહ્યું કે બેંગ્લોરનો માત્ર 5% વિસ્તાર પાણીમાં ડૂબેલો છે. જે પ્રકારે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે તેનો હેતુ બેંગ્લોરને બદનામ કરવાનો છે, તો લગાતાર કામ કરી રહેલા અમારા મુખ્યમંત્રી અને સરકારને બદનામ કરવાનો બદઈરાદો પણ છે. ત્યારે તેજસ્વી સૂર્યાએ દાવો કર્યો છે કે બેંગ્લોરનો માત્ર 5% વિસ્તાર પાણીમાં ડૂબ્યો હતો, જે મોટી વાત નથી. અત્રે નોંધવું જોઈએ કે ભ્રષ્ટ રાજનીતિ અને ભ્રષ્ટ પ્રશાસને બેંગ્લોર જેવા ગાર્ડન સિટીને ગંદુ અને ગોબરું કરી નાખ્યું છે. અનેક એવા વિસ્તારો છે જે હજુ પણ પાણીમાં ડૂબેલા છે. તો એક સમયે આ નગરી રમણીય હતી, પરંતુ વર્ષો સુધી ચારે કોર ગેરકાયદે બાંધકામ થયું છે, જેના કારણે શહેરમાંથી પાણીને નીકળવાનો માર્ગ પણ બ્લોક થઈ ગયો છે. તો બેંગ્લોરમાં પૂર આવતા અનેક પરિવારો તો ફસાયા, સાથે સાથે કામ ધંધા પણ ખોરવાઈ ગયા છે. ત્યારે એક યુવતીનું મોત થયું છે અને તેજસ્વી સૂર્યાને આ નાની વાત લાગે છે. તો નેતાઓની ચામડી જાડી હોય છે તે વાત તેજસ્વી સૂર્યાએ સાચી પાડી દીધી છે. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી.